हमारे YouTube चैनल Godlywood स्टूडियो को सब्सक्राइब करें और साथ ही हर नए वीडियो के अपडेट के लिए बेल आइकन को क्लिक करें। सफलता मेळववानुं प्रथम सोपान मेहनत हिम्मत ने उमंग उत्साह साथे दिल थी करिए अथक पुरुषार्थ मेळविए साची दुआ करीने परमार्थ सफलता मेळववानुं प्रथम सोपान मेहनत हिम्मत ने उमंग उत्साह मेहनत हिम्मत ने उमंग उत्साह उमंग उत्साह। नमस्कार दर्शक मित्रों, हूँ संगीता पटेल। सफलतानी चावी श्रृंखला में आप सबनुं फरी एक बार हार्दिक स्वागत करूँ छूं। કોઈની સંગતથી જો તમારા વિચારોની શુદ્ધિ થાય તો માની લેવું જોઈએ કે એ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નથી। મારી સંગતનો શું અસર થઈ રહ્યો છે તમારી ઉપર? મજાક કરું છું। આપણે ગયા એપિસોડમાં વાત કરી રહ્યા હતા મેગ્નેટિક યોગની, અને મેગ્નેટિક યોગ દ્વારા આપણે વિચાર શુદ્ધિ સાથે સાથે શારીરિક ક્રિયાઓ કરી રહ્યા છે, જેનાથી એક્સરસાઇઝ મળી રહી છે અને એનાથી આપણી તંદુરસ્તી સુધરી રહી છે। તો ચાલો ફરી એકવાર આપણા મહેમાન શ્રી ડોક્ટર ગિરીશ પટેલને આ મંચ ઉપર આમંત્રિત કરીએ, જેથી આપણે ઘણી નવી ક્રિયાઓ શીખી શકીએ। સર, ફરી એકવાર સફળતાની ચાવી શૃંખલામાં આપનું સ્વાગત કરું છું। વેલકમ। ઓમ શાંતિ। ઓમ શાંતિ। સર, આપણે વાત કરી રહ્યા હતા મેગ્નેટિક યોગની, તો હવે જે આપે અમને ક્રિયાઓ શીખવાડી, શું એના કરતા આગળ હજી બીજી ક્રિયાઓ છે? લાસ્ટ ચેપ્ટર છે, હમણાં સુધી જો તમે જોયું હશે તો મેગ્નેટિક યોગનો જે ફાઉન્ડેશન છે કે આપણે સજગતાને કાયમ રાખવાની છે, પછી જેવી ક્રિયાઓ એ પ્રકારના પોઝિટિવ થોટ્સ છે, અને એક આપણે સ્ટાર્ટ કરીને પછી બધી નેગેટિવિટીને દૂર કરી, રાઈટ, અને આપણામાં સમજ પણ આવી કે જીવન શું છે, પછી જીવનનું જે ફાઉન્ડેશન કે હું આત્મા છું, આત્માના ગુણોનો પણ અનુભવ કર્યો, પરમાત્મા પાસેથી બધી શક્તિઓ પણ પ્રાપ્ત કરી કે જેથી આપણે જે ઓર્ગન્સને જે ગુણની આવશ્યકતા છે પહોંચાડ્યું। ત્યારબાદ જે અમુક બીજી ક્રિયાઓ છે કે જે બેસીને કરવાની છે, ચત્તા સૂઈને કે ઉલટા સૂઈને કરવાની છે, એમાં વધારે પડતા યોગાસનો જ લીધા છે કે જો એટલા પણ તમે કરો તો એ પર્યાપ્ત છે, બરાબર। અને હવે આનો એક જે અંતિમ સેક્ટર છે કે જેની અંદર મુખ્ય રૂપે ત્રણ ક્રિયાઓ છે, સૌથી પહેલી તો ઘંટી ચલાવવી। હું ઘણી વાર હસતા હસતા એમ પણ કહું છું કે બી પહેલા મારા મધર બી કહેતા કે સવારે એમની ડ્યુટી લાગતી કે ઘરમાં જો ત્રણ વહુ હોય તો એક એ ઘંટી ચલાવીને લોટ છેદડવાનો છે, કે ભાઈ અમારો વારો આવતો, તો એ આપણું બંધ થઈ ગયું હવે, એટલે એક્સરસાઇઝ કરીને ઘંટી ચલાવવી પડશે। પરંતુ એની પાસે ભાવ છે, આમ ક્રિયા તો સિમ્પલ છે, મને કરીને પણ બતાવીશ કે જ્યાં આપણે ઘંટી ચલાવીએ છીએ એવી રીતે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળથી ઉલટી દિશામાં કરીએ છીએ, એમાં સજગતા પણ મેન્ટેન થાય, તમે આમ રાખો તો તમારી એ સજગતા પણ મેન્ટેન થાય છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો કે આ કરતી વખતે જે ચિંતન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આ સૃષ્ટિ એક ચક્રના રૂપમાં છે, ઓકે, જેમ રાત અને દિવસનું ચક્ર છે, ઋતુઓનું ચક્ર છે, રાઈટ, એમ જ આ સૃષ્ટિ પણ એક ચક્રના રૂપમાં છે, ઓકે, કે જેમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ ચક્કર છે। તો આ જ્યારે ક્રિયા કરીએ છીએ ત્યારે એ ચિંતન કરવાનું છે કે આ ચક્રમાં મારો હીરોનો પાર્ટ છે, અચ્છા, મારો એક શ્રેષ્ઠ પાર્ટ છે, કે કેવી રીતે મેં સતયુગમાં પાર્ટ બજાવ્યો, પછી એમ કહેતા નીચે ત્રેતાયુગ આવ્યો, દ્વાપર આવ્યો, કળિયુગ આવ્યો, અને કળિયુગના અંતમાં પરમાત્મા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને એ કળિયુગનો અંત અને સતયુગના શરૂઆતનો સંગમયુગ છે, અચ્છા,
કે જે સંગમ યુગમાં મારે શ્રેષ્ઠ એવા કર્મ કરવાના છે કે જેથી સતયુગમાં મારો ફરીથી જ્યારે સેકન્ડ સાયકલ થાય ત્યારે ફરીથી મારો શ્રેષ્ઠ પાઠ થાય. બરાબર. એમ એક સિમ્પલ ઉદાહરણ કે ભાઈ ઓલિમ્પિક્સમાં જે પણ ખેલાડીઓને લઈ જવામાં આવે છે, સમજો એક વાર એમને ઓલિમ્પિક્સમાં મેડલ મળી બી ગયું, પણ છતાં પણ એમને પ્રેક્ટિસ કરવી પડે છે. ટ્રુ. ઘણી વાર તમે જોયું હશે કે ભાઈ ઓલિમ્પિક્સમાં મેડલ મળ્યું પરંતુ નેક્સ્ટ ટાઈમ તો એ ક્વોલિફાઈ બી નહીં થાય. હા, શક્ય છે. જે 8 જણા થાને સિલેક્ટ કરવામાં આવે એમાં એ વ્યક્તિ ક્વોલિફાઈ બી નહીં થઈ. શા માટે નહીં થઈ? કારણ કે એને પ્રેક્ટિસ નહીં કરી. બરાબર. એને માટે જે તૈયારી કરવાની હતી એ નહીં કરી. તો એમ કહીશું કે સંગમયુગ એ સમય છે કે જ્યારે આપણે તૈયાર થવાનું છે. ઓકે. એ એક આપણે જેને કહીશું કે પ્રેક્ટિસનો સમય છે, ઇન્ટ્રોસ્પેક્શનનો સમય છે, પરિવર્તનનો સમય છે. ઓકે. તો આ ક્રિયા કરતા કરતા જો આ વિચાર ચાલે તો ખૂબ મોટું ચેન્જ આવી જાય. અચ્છા, હવે આમાં હું એક નાની વાત પૂછીશ કે સપોઝ બધા વ્યક્તિ આ વસ્તુને ન પણ માને, જેમ કે હું જેમ કે નથી માનતી, બરાબર, કે સતયુગ હોય છે કે ત્રેતાયુગ હોય છે, બટ આની અંદર જો આપણે પોઝિટિવ થોટ મૂકવો જોઈએ તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે, તો એવું કહી શકાય કે જીવન એક ચક્ર છે, જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, આ તો સનાતન સત્ય છે. તો આ જ્યારે આપણને જન્મ મળે છે, તો જન્મ મળે છે ત્યારે આપણે આ ચક્રમાં ચાલતા રહેવા માટે, અને બીજી વખત જ્યારે જન્મ થાય ત્યારે સારો જન્મ મળે એના માટે સારા કર્મો કરતા રહેવા જરૂરી છે. તો શું આ પોઝિટિવ થોટ મૂકી શકાય? એટલું પણ લઈ શકાય, એક લિમિટેડ થયું એ પણ લઈ શકાય, પણ તેની અંદર પછી એ લાવવાનું છે કે હમણાંથી જ મારે બેસ્ટ કરવાનું છે. રાઈટ. અને એટલે માટે નહીં, ઘણા એમ કહેતા હોય છે કે અધ્યાત્મમાં તમે આ પુનર્જન્મની વાત કરીને એમને લેલ્યુપોપ દેખાડો છો, આગલા જન્મમાં તમારે કંઈક સારું થશે, એને માટે હમણાં બધું કરો, પરંતુ આ જન્મમાં જ સારું થાય છે. ટ્રુ. સૌથી પહેલો ફાયદો તો તમે વર્તમાનમાં જીવવા માંડો છો, આ ક્ષણનો જ તમે પૂરેપૂરો આનંદ લો છો. મેગ્નેટિક યોગમાં પણ તમે આ ક્ષણનો આનંદ લો છો, અને આ જન્મમાં આજનો આખો દિવસ પણ તમે શ્રેષ્ઠતમ વિતાવશો. ઓકે. એને કાલનો દિવસ, આવતો મહિનો, આવતું વર્ષ, એ બધું પણ તમે શ્રેષ્ઠ કરો છો. અને આ તો સાથે ફક્ત જો છે, સમજો જેમ તમે કોઈ પુનર્જન્મ છે, કોઈ કે પુનર્જન્મ નથી, તો એ વાંધો નહીં. ઓકે. આજે મારી વાત છે કે ભાઈ આ ખરેખર સૃષ્ટિ ચક્રના રૂપમાં છે, નથી સપોઝ, તો પણ આ ફાયદો છે. ઓકે. તો પણ મને સહેજ બી નુકસાન નથી. બરાબર. કારણ કે હું કયું મારી જાતને એવું દુઃખ નથી આપતું, કષ્ટ નથી આપતો, હું તો વર્તમાનમાં જીવું છું, પોઝિટિવ થોટ્સ કરું છું, હમણાં જ મારી જાતને શ્રેષ્ઠ બનાવું છું. સાચી વાત છે. અને પહેલાથી જ આપણે સ્થિતિને તૈયાર કરવાની છે. તમે બી સાંભળ્યું હશે મોહમ્મદ અલી માટે કહેવાય છે, એમને હંમેશા રિપીટ કરતો, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ ચેમ્પિયન, રિંગમાં જતા પહેલા આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ ચેમ્પિયન, એમ હે ને. અને એમ કહે છે કે હું ચેમ્પિયન તો પછી બન્યો. ઓકે. પણ હું ચેમ્પિયન બન્યો એ પહેલા બી આ રિપીટ કરતો હતો. હા, એટલે કહેવાય છે ને કે જે થોટ પ્રોસેસને આપણે સાચા દિલથી અને એને માણીને અને જીવીને જો એને દોહરાવીએ, એટલે કે એને રિપીટ કરતા રહીએ, તો એ વસ્તુ હકીકતમાં બને છે. એટલે આપણે એ તમારામાં સ્ટેટ બને એમ કે મોહમ્મદ અલીની જે વાત છે કે ભાઈ ન તો જ્યારે ચેમ્પિયન ત્યારે પણ એમ જ કે તો આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ ચેમ્પિયન. ટ્રુ. તો એમ જ હમણાં તમે જ્યારે આ કરો છો ત્યારે જો વાત આવે, એક એક્સરસાઇઝ તો થઈ જ રહી છે, અને એમ કે આ સમજો કે ભાઈ વર્ષનું પણ સાયકલ સમજી લઈએ. ઓકે. હે ને, જન્મનું સાયકલ ભૂલી જાઓ, અથવા રાત અને દિવસનું સાયકલ. ગ્રેટ. હે ને, એમાં પણ એમ કે આ સાયકલમાં હું મારું બેસ્ટ આપું છું. ઓકે. રાઈટ. અચ્છા સર, આને આપણે પ્રેક્ટિકલી કરીને જોઈએ એક વખત, તો વધારે આઈડિયા આવશે. કરેક્ટ કરેક્ટ. હા, તો એ સિમ્પલ છે, આપણે પ્રેક્ટિકલી પણ બતાવું. એ ક્રિયાને તો આપણે જોઈએ કે જેમાં ક્લોકવાઇઝ પણ ફેરવવાનું છે, એન્ટી ક્લોકવાઇઝ પણ ફેરવવાનું છે, અને એટલી શરૂઆતમાં આપણે 8-8 વાર કરવું જોઈએ. ઓકે. અને પ્રેક્ટિકલી બી આપણે જોઈએ. ઓકે. Thank you.
સર, આપે જે ઘંટી ચલાવવાની ક્રિયા કરીને બતાવી એ ઉપરથી મને એક વિચાર આવે છે કે મારા દાદીમાં કહેતા હતા કે ઘરમાં જો દળેલો લોટ આપણે દરરોજે સવારે દળવાનો અને આખા દિવસમાં પતાવી દેવાનો, તો એ રીતે જો આપણે કરીશું તો એક્સરસાઇઝ પણ થાય અને આપણને તાજો લોટ પણ મળે. તો કેમ આપણે બધા જીમના સાધનો ઘરમાં વસાવીએ છીએ અને ઘંટી નથી વસાવતા? હવે આપણે વસાવી લેવી જોઈએ, એટલે તાજો લોટ બી મળે અને એમાં વિસ્ડમ બી મળી શકે. તમે કહ્યું ને તો જ મને યાદ આવ્યું. હા, અને કબીરજીનો એક દોહો છે કે નહીં, જયારે તે લોટ વાંટતા ને તો કરતા કરતા એમને જોયું તો એમને એક જણે કહેવાય ને કે એની અંદરથી ઢાપણ આવી ગયું, વિઝડમ આવી ગયું, જેની અંદર એમને એમ લખ્યું કે ચલતી ચાકી દેખ કર દિયા કબીરા રોય, દો પાટણ કે બીચ મેં સાબુત બચા ન કોઈ. ઓ, બહુ સરસ, બહુ સરસ લખ્યું છે એમણે. એક પણ દાણો આખો નથી રહેતો. તો એમ કહેવાય છે કે ત્યારે એમનો દીકરો હતો, એને પણ આ દોહો લખ્યો કે ચલતી ચાકી દેખ કર દિયા કમાલ ઠઠિયાઈ, જો કીલ સે લગા રહે ઉસે કાલ કભી ન ખાઈ. અચ્છા, કીલ થી લગાવે તો એને કાળ ક્યારે ન એને જો સેન્ટ્રલ પોઈન્ટ હોય ને. અચ્છા, કે જે દાણો કીલ ને ચીપકેલો હતો એ પીસાયો નહીં, ઓ બીજા બધા પીસાઈ ગયા. Amazing. તો એને એ ઇનસાઇટ આપી કે પરમાત્મા કીલ છે. ઓકે, ને એ પરમાત્મા જે સેન્ટ્રલ પોઈન્ટ ને જો આપણે ચીપકીને રહીએ તો આપણે પીસાઈશું નહીં. Amazing. બહુ સરસ વાત છે અને બહુ મોટી વાત છે. એટલે આવું પણ સમજીએ તો, હા, એટલે આખો આ મેગ્નેટિક યોગ, આ વિચાર મને હમણાં જ આવ્યો કે મેગ્નેટિક યોગ કરતી વખતે પણ જો આપણે સજગતાથી કરીએ છીએ તો તમને કંઈક નવી વિઝડમ ક્રિએટ થઈ જાય જીવનમાં. રાઈટ. તમે જે વિઝડમની વાત કરો છો તો હું આપણા શોની વાત કરું તો જ્યારે આપણો શો સ્ટાર્ટ થયો, આજે 1.5 વર્ષ થવા આવ્યું, તો એ વખતે હું શું હતી અને આજે શું છું ને એનું અંતર હું ખાલી આમ જોઉં છું મારું ચિત્ર તો પણ ખબર પડે છે. બતાવો શું છે અંતર. લાઈક પહેલાની જે જિંદગી હતી એ જીવી રહ્યા હતા, એમાં વિઝડમ પણ હતી, બધી જ્ઞાનથી જ કરતા હતા. હું પણ બ્રહ્માકુમારીસમાં આવતી હતી નાનપણથી, એટલે મને આમ આઈસાઇટ તો ક્લિયર હોય કે આ વસ્તુ આમ છે આમ છે, પણ આ શો કર્યા પછી જે વસ્તુ છે આપણે જીવવાની, એ જીવવાનું શરૂ કર્યું. જેમ કે તમારી સાથે અત્યારે વાત કરી તો આજે આ ટોપિક નીકળ્યો તો એ ટોપિક ખાલી સાંભળ્યો નથી, એ ટોપિક સીધો અંદર, તમે કહ્યું ને ડીપમાં, ડીપમાં વાવી દેવું જોઈએ બીજ, એ ડીપમાં જતો રહ્યો છે. એટલે 1.5 વર્ષમાં આપણે જે શો કર્યા છે એ શો કર્યા પછી મને એવું લાગે છે કે હું એ શો જીવી રહી છું. વન્ડરફુલ. બસ તે જ કરવાનું જરૂર છે. તો ક્રિયાઓનું પણ એવું છે, એટલે કે આપણે જે જિંદગીમાં કંઈ પણ કરીએ છીએ પ્રોફેશનલી કે ફન માટે પણ કંઈ કરીએ છીએ, એ સીધી ઇફેક્ટ આપણા વિચારો ઉપર કરે છે અને એ વિચારો જ આપણું જીવન, આપણું વ્યક્તિત્વ બનાવે છે. બરોબર, અને એકદમ સાચી વાત છે. અચ્છા સર, હવે પછીની જે ક્રિયા છે શું છે આપની? હવે આટલું બધું જ્ઞાન થયું, આપણને સમજ આવી ગઈ ને, ત્યાર પછીની એક ક્રિયા છે કે કલ્પ વૃક્ષ બનના. ઓકે, કે વૃક્ષના રૂપમાં છે. અચ્છા, કલ્પ વૃક્ષ બનના. હા, જેમ આ હતું કે ભાઈ ઘંટી ચલાના, ચક્કી ચલાના હે ને, એ પ્રકારે છે આ. તો એમાં ત્યાર પછી હજી એક એની અંદર સરસ જ્ઞાનની વાત આવે છે કે જેને કહ્યું છે વૃક્ષાસન, હા ને, અથવા તો ટ્રી પોઝ. તો એ ટ્રી પોઝ એ એક આસન જ છે અને ટ્રી પોઝ કરતી વખતે જે વિચાર આમાં ઇમ્પોર્ટન્ટ છે, આમાં વિચાર એ છે કે આ સૃષ્ટિ પણ એક વૃક્ષના રૂપમાં છે અને સૃષ્ટિ એક ઉલટું વૃક્ષ છે કે જેનું બીજ ઉપર છે, બીજ પરમાત્મા છે. ઓકે, તો બીજ પરમધામમાં છે અને એના જે ડાળ ડાળીઓ એ નીચે છે. ઓકે, તો આ એમ કે સૃષ્ટિ એક ઉલટું વૃક્ષ છે એક તો વાત, અને બીજું કે જેમ કે વૃક્ષનું ફાઉન્ડેશન હોય છે એ ફાઉન્ડેશનના આધારે જ આખું વૃક્ષ ટકેલું છે. રાઈટ. તો એમ જ બ્રહ્માકુમારીઝમાં પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એમાં પણ આ મૂળ વાત છે કે બી સંગમ યુગ એ ફાઉન્ડેશન છે કે જેમાં તમે તપસ્યા કરીને એ આખું વૃક્ષ છે એને ક્રિએટ કરો છો. તો હું આ કલ્પ વૃક્ષના ફાઉન્ડેશનમાં છું. ઓકે,
એ આ કરવાનું છે ને ભાવ લાવવાનો છે. અચ્છા, તમે આ ટ્રી પોઝ જ કરો છો અને ટ્રી પોઝ કરતા કરતા એ ભાવ લાવો છો કે આ સૃષ્ટિ પણ એક વૃક્ષ છે. જેમ કલ્પ વૃક્ષ ની વાત હતી ને, એ બી કલ્પ વૃક્ષ ની નીચે કોઈ બેસે ને જે સંકલ્પ કરે સિદ્ધ થઈ જાય. તો એમાં તમે જો આ સૃષ્ટિ રૂપી વૃક્ષ નું ફાઉન્ડેશન બનશો તો તમારી અંદર એ પાવર આવશે. અને મારે એટલે તપસ્યા કરવાની છે. આ સંગમ યુગમાં જે મારે પુરુષાર્થ કરવાનો છે, વિઝડમ પ્રાપ્ત કરવાની છે, તપસ્યા કરવાની છે, એ આ જ વાતની છે કે હું ફાઉન્ડેશનમાં છું. ઓકે, એટલે બેઝિક સેન્સ એ છે કે કોઈ પણ કામ કરીએ આપણે, તમે અત્યારે જે કહી રહ્યા છો એ વિશ્વ નિર્માણની વાત છે કે જે પણ ફાઉન્ડેશન બનવાની વાત છે, તો કોઈ પણ કાર્યનું ફાઉન્ડેશન આપણે છીએ. કોઈ સારું એનજીઓ સ્ટાર્ટ કરવું છે અથવા તો કોઈની સેવાનું કાર્ય કરવું છે, તો સેવાનું કાર્ય કોઈ સ્ટાર્ટ કરે ને હું જોડાવું એવું નહીં, હું જેનું ફાઉન્ડેશન છું. સારા વિચારોની આપ લે કરવી છે તો હું જેનું ફાઉન્ડેશન છું. અથવા તો કંઈ પણ, કે તમે કોઈ એક ટીમમાં પણ છો, એમાં કદાચ તમે ટીમને સ્ટાર્ટ નથી કરી, ઘણા લોકો પોતે જોબ કરે છે, પરંતુ તો પણ એ ટીમનું ફાઉન્ડેશન હું છું. ઓકે, ભલે મારો રોલ બેસ્ટ ન પણ હોઈ શકે, હું ટીમ લીડર નથી, પણ છતાં પણ હું એ જે કાર્ય કરું છું એ મારે બેસ્ટ કરવાનું છે. બરાબર, જે દેખ તો હું જે કરું છું એ સારું થાય, પાછું હું એવી રીતે કરું કે બધાને પણ કંઈક સારું કરવાની પ્રેરણા મળે. આજે ઘણી વાર ટીમમાં એવું થતું હોય છે કે હું તો સારું કરું છું, પરંતુ એવું કંઈ કરું છું કે બીજાને પ્રેરણા નથી મળતી, બીજા ઉલટા ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે. હેને, આ પેલી વાત જ કે મારે સમાધાનનો ભાગ બનવાનો છે, સમસ્યાનો ભાગ નથી બનવાનો. વેરી ટ્રુ. ઇવન મારા વિચારો, મારા બોલ, મારા કર્મ એ સમાધાનનો ભાગ બનશે, હું સમસ્યાનો ભાગ નથી બનવાનો. તો એ છે કે આ ટ્રી પોઝમાં કે હું ફાઉન્ડેશનમાં છું. અમેઝિંગ. અચ્છા સર, હવે આ જે ટ્રી પોઝ છે તો એને આપણે તમે કરીને બતાવશો? હા જી જી, તો વધારે આઈડિયા આવશે. તો આપ જે પ્રેક્ટિકલી કરીને બતાવો એની ઉપરથી અમને આઈડિયા આવશે કે અમે ફાઉન્ડેશન કેવી રીતે ક્રિએટ કરીશું. ડેફિનેટલી. હા, અને ટ્રી પોઝને પણ આપણે જોઈએ કે સિમ્પલ છે. પહેલા એક પગે કરવાનું છે, પછી બીજા પગે પણ કરવાનું છે. શરૂઆતમાં બેલેન્સ નહીં ક્રિએટ થાય, પણ કરતા રહેશું તો થોડાક દિવસમાં બેલેન્સ પણ આવી જશે. ઓકે, આપણે જોઈએ પ્રેક્ટિકલી વૃક્ષાસન. જી, સર, આ વૃક્ષાસન જે આપે કરીને બતાવ્યું એ ખરેખર બહુ સરસ છે, અને એનાથી એક બેલેન્સ ક્રિએટ કરવું પડશે આપણે. જે એક પગે ઉભા રહેવાની જે બેલેન્સની વાત છે એની વાત છે, પણ એની સાથે સાથે જીવનમાં પણ બેલેન્સ લાવવાનું છે એ વાત પણ આવશે. સ્ટ્રેચિંગ પણ થાય છે, સ્ટ્રેસ થાય છે ને, તો એને લીધે પણ જેને ફ્રોઝન શોલ્ડર છે એમાં પણ એ યુઝફુલ થઈ શકે. બરાબર છે. અચ્છા સર, હવે આના પછીની ક્રિયા કઈ છે? પછી આ સેટમાં છે જેને કહ્યું ફરિશ્તા બનના. ફરિશ્તા જેવા બની ગયા છીએ, એટલે કે ભગવાનના દૂત. ભગવાનના દૂત કહી શકાય, બરોબર. હા, જેમ એન્જલ્સ ની વાત છે ને, પરીઓની કથા, કે ભી એ એન્જલ્સ ની જેમ જ છે. તમે એકદમ હલકા થઈને એન્જલ્સ ની જેમ એક્શન કરો છો, હાથની પણ પગની પણ. ઓકે, એને પરફેક્ટ સ્ટેપ જ લીધા છે. હું તમને બતાવીશ કે તમે એન્જલ્સની જેમ જ એકદમ હલકા થઈ ગયા છો. અચ્છા, એની પાછળનો આપણો લોજિક શું? અને એનો પાછળ લોજિક તો ખરેખર પણ આપણે હલકા થઈએ છીએ. જો એ આ આખા બધા સ્ટેપ્સ કર્યા સિસ્ટમેટિકલી, તો ખરેખર બી તમે એકદમ હલકા થઈ જશો. અને બીજું કે એક તો એક્સરસાઇઝનો ફાયદો બી, અને મારી જીવનમાં પણ એટલા હલકા થવાનું છે, ફરિશ્તા બનવાનું છે, અને બીજાની મનોકામનાઓ પણ પૂર્ણ કરવાની છે. કેમ, ફરિશ્તાઓ માટે કહે છે ને કે ભાઈ બીજાઓની મનોકામનાઓ પણ પૂર્ણ કરતા ને, તો મારે એન્જલ બનીને વિશ્વની અનેક આત્માઓની મનોકામનાને પૂર્ણ કરવાની છે. એ ભાવ છે. અને આનો સૌથી મોટો ફાયદો એ પ્રેક્ટિકલ, એક શિબિરમાં આવી, અમે શિબિરો પણ કરાવીએ છીએ, તો એક શિબિરમાં એક બેન આવતા હતા, એમને ચોથા કે પાંચમા દિવસે એમ કહ્યું
કે મારે સવારે ખૂબ વહેલા ઉઠવું પડે છે, એને બાળકોને માટે તૈયારી કરવાની, એમને સ્કૂલે મોકલવાના, હસબન્ડ માટે બધી તૈયારી કરવાની, એ ઓફિસે જાય તો 11-11:30 હું ખૂબ થાકી જતી હતી. એને પહેલા તો હું સૂઈ જતી હતી, કેટલું થાકીને ઠૂસ થઈ જાવ કે ભાઈ હવે તો સૂવું પડશે, મારામાં શક્તિ નથી. પણ જ્યારથી મેં શિબિર એટેન્ડ કરી છે તો જ્યારે પેલો થાક લાગે તો હું ફક્ત 2 મિનિટ આ ક્રિયા કરું છું કે હું એક એન્જલ છું ને, મેં ફરિશ્તા હું, કેમ કે હું આખું કરું છું તો એકદમ હલકી થઈ જાવ છું, મારે સુવાની હવે જરૂર નથી, હું ફ્રેશ થઈને પાછું આગળનું કામ કરી શકું છું. પણ એમાં કઈ પેલું રિલેક્સેશન નથી. જે વાત કરી રહ્યા છો કે આપણે એન્જલ બનવાનું, તો એનું અમને પ્રેક્ટિકલી તમે કરીને બતાવશો ને તો વધારે આઈડિયા આવશે. જી જી જી, નહીં આપણે પ્રેક્ટિકલી જોઈએ કે કેવી રીતે છે. આમ સ્ટેપ્સ તો સિમ્પલ છે, આ ડાન્સ નથી. આપણે એને પ્રેક્ટિકલી જે એક એક વસ્તુની લીધી છે કે કેમ ફ્રન્ટથી આખા પગને ઉઠાવીને તમે લો છો, બેકથી પણ લો છો, તો જે એક્સરસાઇઝ મળી જોઈએ બધા જોઈન્ટ્સને, અને આપણા બધા હાથ પગ જેટલા પણ જોઈન્ટ છે બધા એકદમ હલકા થઈ જાય, એ ભાવ છે. આપે જે પ્રેક્ટિકલી અમને કરીને બતાવ્યું કે કેવી રીતે આપણે એન્જલ બનીને એક્સરસાઇઝ કરવાની છે, ક્રિયા કરવાની છે, તો એની અંદર કારણ કે હું ડાન્સના ફિલ્ડમાં જોડાયેલી છું તો મને એની અંદર સ્લો મોશન એક્ટ લાગી. બધાને ઘણાને એમ પણ એમ જ કહેતા છે કે તમે આ ડાન્સ કરો છો. એકચ્યુઅલી ભલે ડાન્સના સ્ટેપ બી હોઈ શકે, પણ એકચ્યુઅલી આ ક્રિયા છે કે જેની પાછળનો આખો ભાવ બી છે. રાઈટ સર, ખરેખર મજા આવી ગઈ. સ્પેશિયલી જ્યારે હું આ કરીશ ત્યારે મને એવું લાગશે કે હું ડાન્સ કરી રહી છું. અચ્છા સર, આના પછી જો આપણે બીજી ક્રિયાઓની વાત કરીએ તો અત્યારે તો સમયની મર્યાદા આવી ગઈ છે, પણ મારે એ પૂછવું હતું કે જે આપ આ બધી ક્રિયાઓ બતાવી રહ્યા છો એને આપણે ટાઇટલ આપી રહ્યા છે મેગ્નેટિક યોગ. હવે એક્ઝેક્ટલી મેગ્નેટિક યોગ, એની ડેફિનેશન શું થાય? એટલે આપણે હવે આવ્યું ક્યાંથી? આની પાછળ આમ જોયું તો બે છે. આના ઓરિજિનની પાછળ બે વાતો છે. એક વાત તો જે જેને કહેશું વૈજ્ઞાનિક છે વાત, કે ખરેખર આપણે આપણા જે ઓરાને ક્લીન કરીને આપણે ઓરાને પોઝિટિવ બનાવવાનું છે, મેગ્નેટિક બનાવવાનું છે. ઓકે, મેગ્નેટ એટલે ઓછું. હા, કે જ્યાં પણ તમે જાઓ મેગ્નેટની જેમ પણ લોકો તમારી પ્રત્યે આકર્ષાય. ઓકે, નેગેટિવલી ની પોઝિટિવલી. આજે ને કોઈકનો ઓરા પણ આપણને લાગે કે આ વ્યક્તિનો ઓરા સરસ છે, નહીં આ વ્યક્તિની સાથે આપણે આપણું જીવન વિતાવવું જોઈએ, તો એમ કે ભાઈ એમની પાસે જે વિસડમ છે ધારણ કરેલું છે, આપણું જીવન પરિવર્તન થઈ જશે. જેમ કે મેં શોનું બિગિનિંગ કર્યું હતું કે કોઈના વિચારો તમારી જીવન શૈલી કે તમારા વિચારોને બદલી દે તો એ વ્યક્તિ સાધારણ વ્યક્તિ નથી. એક, અને પછી બીજું અનુજ એક કહું, આ શબ્દ બંને રીતે આવ્યો છે કે અમારે ત્યાં બોરીવલ્લીમાં જેમ ગાર્ડનમાં લોકો કરે ને, તેવી રીતે ગાર્ડનમાં અમે કરતા. કોઈ પણ આપણે કાર્ય કરીએ છીએ તો એની શરૂઆત તો નાના પાયે જ થાય. તમે થોડાક જણા મળીને આ ક્રિયા ઉપર હું વિચાર કરતો હતો અને આપણે એને આખું ડેવલપ કરવું હતું. અમે શરૂઆતમાં નામ તો એવું આપેલું, વ્યાયામ ધ્યાન. અચ્છા, કે વ્યાયામ કરતા કરતા તમારું ધ્યાન લાગી જાય એમ. અને 3 ગ્રુપ્સ ગાર્ડનમાં બધા કરતા હોય ને એમ કરતા, પછી એક વાર છે ને સાથે મીટિંગ થઈ કે વર્ષના અંતમાં કે એન્યુઅલ ડે, તો આપણે ભલે અલગ અલગ કરીએ છીએ, આપણી ક્રિયાઓ અલગ અલગ છે, પરંતુ આપણે બધા સાથે મળીને એક એન્યુઅલ ડે મનાવીએ. તો બધાએ કહ્યું પરફેક્ટ, આપણે એન્યુઅલ ડે મનાવીએ, કારણ કે આપણું લક્ષ્ય તો સેમ છે, કે લોકો યોગાસન કરે, એક્સરસાઇઝ કરે, એમનું સ્વાસ્થ્ય સારું થાય. તો જયારે એન્યુઅલ ડે મનાવ્યો તો બધા પોતપોતાના અભિપ્રાયો આપતા હતા. અચ્છા, તો એક ભાઈ આવી રીતે અભિપ્રાય આપ્યો, એને એમ કહ્યું કે જો આ એક ગ્રુપ છે ને એ છે મેકેનિક યોગ,
કે આ લોકો મેકેનિકલી યોગ કરે છે. પછી આ જે બીજું ગ્રુપ છે એ છે ઇલેક્ટ્રિક યોગ, કે એ લોકો થોડુંક સારી રીતે વ્યવસ્થિત કરે છે ધીરે ધીરે, અને એ જાણે ઇલેક્ટ્રિસિટીની જેમ થાય છે. અમે લોકો આજે કરતા હતા એ થોડીક ભલે સ્લો છે, એ એક્સરસાઇઝીસ થોડીક સ્લો છે, પણ એમ કીધું કે હું બધે ત્રણે જગ્યાએ જતો અને મેં ઘણી વાર જોયું તો મને લાગ્યું કે આ તો છે મેગ્નેટિક યોગ. તમને લાગ્યું કે આ શબ્દ સારો છે, એ બી વ્યાયામ ધ્યાન કરતા અને આપણે મેગ્નેટિક યોગ કહીને આખું આને ડેવલપ કરીએ. ઓહ ગ્રેટ, અમેઝિંગ સર. આજે ફરી એક વખત સમયની મર્યાદા આવી રહી છે તો આપની રજા લઈશ, આવતા એપિસોડમાં ફરીથી આ ટોપિકને આગળ વધારશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે ઘણી નવી વાતો જાણી અને મુખ્ય વાત જે જાણી એ છે મેગ્નેટિક યોગ શું છે. મેગ્નેટ એટલે લોચુંબક. જેમ લોચુંબક કામ કરે છે લોખંડને આકર્ષવાનું, એવી રીતે આપણે આપણું એક વ્યક્તિત્વ ક્રિએટ કરવાનું છે, આપણામાં એક પોઝિટિવિટી ડેવલપ કરવાની છે, આપણા ઓરાને ક્લીન કરવાનું છે કે જેથી કોઈપણ વ્યક્તિ આપણી તરફ કંઈક શીખવા માટે આકર્ષાય. કોઈપણ વ્યક્તિ આપણી પાસે આવે અને કંઈક શીખીને જાય, આપણને બ્લેસિંગ્સ આપીને જાય, આપણે એવું મહાન વ્યક્તિત્વ ક્રિએટ કરવાનું છે અને એ માટે મેગ્નેટિક યોગ આપણને ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, આપને અમારો શો કેવો લાગે છે, આપના મંતવ્યો અમને જરૂર લખજો. આપ અમને SMS કરી શકો છો, WhatsApp કરી શકો છો, ઈમેલ પણ કરી શકો છો અને આપ ફોન પણ કરી શકો છો. આપના જવાબની રાહ જોઈશું. આવતા એપિસોડમાં સાથે રહેવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને